કે જે રીતે હાલ રુઝાન સામે આવી રહ્યા છે તેને આધારે શું લાગી રહ્યું છે, રાજકીય સમીકરણો કેવી રીતના રચાઈ રહ્યા છે અને આજે રાજકીય સમીકરણો રચાઈ રહ્યા છે તેની જમ્મુ કાશ્મીરની રાજનીતિ પર કેવી અસર થશે, ઝારખંડમાં પણ રાજકારણ કેટલી હદે બદલાઈ શકે છે? જે 2024 થી જે ઇલેક્શન રિઝલ્ટ આવી રહ્યા છે, તો અહીંયા જે બંને પાર્ટીવાલા જે વાત કરી રહ્યા છે, પીપલ આર વોન્ટિંગ અ ચેન્જ. ચેન્જ ઇન ટર્મ્સ ઓફ કેમ જોઈએ છે, કારણ કે લેટ અસ સે જે કોંગ્રેસે 60 યર્સથી જે લોકોએ શાસન કર્યું છે, સેવા કરી છે, એ લોકોએ લીધી છે, એન્જોય બી કરી છે, દુઃખ બી થયા છે, યુ નો ઇટ ઇઝ બેલેન્સ થિંગ. હવે જે બીજેપીએ જે એમની રીતે એમનો નવો એજન્ડા મૂક્યો છે, ડેવલપમેન્ટનો એજન્ડા મૂક્યો છે, જે સપના દેખાડ્યા છે, ફ્રેન્કલી સ્પીકિંગ ઓબ્વિયસલી તો સપના, કારણ કે આપણને કંઈ કહ્યું છે કે અહીંયા અમે અહીંયા રીચ કરીને તમને બતાવશું અને વી વોન્ટ ઇટ, સમય જોઈએ, વી વોન્ટ ઇટ, વી વોન્ટ ઇટ, યસ, સમય તો ઓબ્વિયસલી 5 વર્ષ છે જ એ લોકો પાસે, તમે તો કોઈ ડાઉટ જ નથી, બરોબર? સો એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા વી ઓલ વોન્ટ ઇટ. હવે આપણે અત્યારે વિઝા વિઝ આપણે જે એન્ડ કે ને ઝારખંડની વાત કરી, ઝારખંડમાં જેમ આપણે બધા પાસે સ્ટેટસ છે કે 14 વર્ષથી શાસન છે, પણ એમાં 9 મિનિસ્ટર ચીફ મિનિસ્ટરો બદલાયા છે અને 3 વાર પ્રેસિડેન્ટ રૂલ આવી ગયા છે, એટલે ટોટલ માઓઇસ્ટ ત્યાં એ કરે છે, એટલે ઇટ ઇઝ વેરી નેચરલ કે ત્યાં બી જે આપણો 2014 થી જે એજન્ડા ચાલતો હતો, દુનિયાનો દેશનો એજન્ડા ચાલતો હતો કે ભાઈ અમને સ્થિર ગવર્મેન્ટ જોઈએ છે, એટલે એમાં બીજેપી બાજી મારી રહી છે, ઇટ શોઝ અહીંયા દેખાય છે, ફિગર દેખાય છે. હવે આપણે જમ્મુ કાશ્મીરની વાત કરીએ, એમાં જે જે જમ્મુ કાશ્મીરમાં ધેર ઇઝ અ શું કહેવાય, પીપલ ડોન્ટ લાઈક, એ લોકો ઇન્ડિયાને અલગ ગણે છે ફોર વોટ એવર રીઝન, બિકોઝ ઓફ અવર જે આપણે પેલું અલગ એનું કોન્સ્ટિટ્યુશન કર્યું છે, 370 કલમ છે, એમાં 6 વર્ષ પછી ઇલેક્શન થાય, એટલે આપણે પહેલાથી આપણે એઝ એન ઇન્ડિયન આપણે પહેલાથી જે આપણા કોન્સ્ટિટ્યુશનમાં જે લખાયું છે, આપણે પહેલાથી જમ્મુ કાશ્મીર થોડું અલગ રાખ્યું છે, અને એના લીધે થયું શું કે આપણે આપણે જે અહીંની પાર્ટી હતી એ મેઇન સ્ટ્રીમમાં નહીં જઈ શકી, એટલે એ લોકો જોડે નહીં જોડાઈ શકી, એટલે ત્યાં તમે જો તો આપણે એનસીઆઈ યા પીડીપી આવી, અત્યારે તમે જુઓ છો તો એનસીપી તો લોકો કંટાળેલ જ છે ત્યાંના, એટલે લોકો એન્ટી ઇન્કમ્બ્યુન્સીના લીધે પીડીપીને જોવા જઈએ તે લોકો નથી બીજેપીને ચાન્સ આપ્યો કે નથી કોંગ્રેસે ચાન્સ આપ્યો, બીજેપી આવશે 12th કરેલા ઇટ્સ મે બી 2nd કે 3rd લાર્જેસ્ટ આવશે, પણ તો બી એ લોકોને 100% ચાન્સ નથી આપ્યો, ધો દેટ વિકાસ મોડલ ઇઝ વર્કિંગ વેરી વેલ ઇન હોલ ઓફ ઇન્ડિયા અધર દેન જેએનકે. પણ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે વી આર આઈ થિંક, કારણ કે ત્યાંના લોકો બી જમ્મુના કાશ્મીરના લોકો બી કંટાળી ગયા છે, ધે વોન્ટ ડેવલપમેન્ટ. તમે અત્યારે ટેરરિઝમ વાત કરી, લોકો બહાર આવીને વોટ આપ્યો કારણ કે ધીસ વોઝ ધ રીઝન, કારણ કે એ લોકો કંટાળી ગયા છે ને એ લોકોએ જોયું કે આ અંદર જેને કે આપણે પહેલા નતો આપણે હિન્દુ મુસ્લિમની લડાઈ થતી હતી, એ લોકો કંટાળી ગયા કે આ લડાઈથી પોલિટિશિયન સિવાય કોઈને ફાયદો નથી થતો અને કોઈનું કોઈનું એ નથી થતું શું કે નો બટ ઇઝ ગોઈંગ ટુ કમ અપ, એટલા માટે એ રીતે આપણે થોડું થોડું હવે અલગ થાય છે, એ રીતે હવે જમ્મુ કાશ્મીરમાં એ લોકો ટ્રાય કરી રહ્યા છે કે એ લોકો ધે ટોક ઓફ ડેવલપમેન્ટ એન્ડ ધ પીપલ આઉટ ધેર આર સેલ્ફ રિલાયન્ટ, કારણ કે આમ જોવા જઈએ તો જમ્મુ કાશ્મીર ઇઝ અ બ્યુટિફુલ પ્લેસ, એટલે બ્યુટિફુલ પ્લેસ ઇન ટર્મ્સ ઓફ કે બહુ સારો એમાં બિઝનેસ થઈ શકે છે, પણ બિકોઝ ઓફ ઓલ ધીસ ટેરરિઝમ ને આ બધું અલગ અલગ પાર્ટીના લીધે નથી થતું, સો વી આર એવરીબડી ઇઝ હોપિંગ કે એમાં પોઝિટિવિટી થાય. વાત કરવામાં આવે, આપ બંનેને પૂછવા માંગીશ, અમી બહેન અને ડોક્ટર હેમાંગ, કે જે રીતે એક વિસ્તાર છે તે નક્સલ પ્રભાવિત વિસ્તાર છે, બીજો વિસ્તાર છે ત્યાં આતંકવાદનો એક મોટો પગ પેસારો સામે આવી રહ્યો છે, આવા સંજોગોમાં બંને પક્ષને જો સરકાર રચવાની તક મળે છે, વિકાસ કરતા પણ સૌથી મોટો પ્રશ્ન એ આવે છે કે આ જે પ્રકારના તોફાની તત્વો છે, આતંકવાદ ફેલાવનારા તત્વો છે, તેને કેવી રીતે ડામવા, તેને ડામીને આખા જે વિસ્તારો છે ત્યાં શાંતિ ફેલાવી અને ત્યારબાદ વિકાસના સપના જોઈ શકાય છે ત્યાં, તો ભાજપ માટે પણ વિકાસની વાત લઈને જે આગળ વધી રહ્યું છે મોટો પડકાર આ જ રહેશે, કોંગ્રેસ માટે પણ આટલા વર્ષોથી જે રીતે તક મળતી રહી છે છતાં આ પડકાર તો રહ્યો જ છે કે આ જે તોફાની તત્વો છે તેના પર કાબૂ મેળવવો એ સૌથી મોટો પડકાર છે, આપ કહેશો? કલ્પનાબેન, તમે બહુ સાચી વાત કહી, ઝારખંડમાં તો 15 નવેમ્બર 2000 ઝારખંડ અસ્તિત્વમાં આવ્યું તે પછી પહેલા માત્ર જે નક્સલવાદ સાથે જોડાયેલા હતા તે માત્ર 2 ગ્રુપ હતા, આજે ત્યાં 6 ગ્રુપ નક્સલવાદના ત્યાં ઓલરેડી એસ્ટાબ્લિશ છે, અને પહેલાં 7 ડિસ્ટ્રિક્ટ ઝારખંડના નક્સલ પ્રભાવિત હતા, આજે 24 જે ડિસ્ટ્રિક્ટ છે એમાંથી 22 ડિસ્ટ્રિક્ટ એ નક્સલ પ્રભાવિત એરિયા છે, અને છેલ્લા 10 વર્ષમાં તો લગભગ 1600થી વધારે નાગરિકો અને 350થી વધારે આપણે સિક્યુરિટી ઓફિશિયલ્સના ડેથ થયા છે, એટલે આમ જોવા જાઓ તો બહુ જ ગંભીર બાબત છે, એક અસ્થિર રાજકારણ ઝારખંડમાં રહ્યું એના લીધે થઈને ખૂબ મોટી નુકસાની, ખૂબ મોટા દુષ્પરિણામ તેની ઝારખંડની પ્રજાને ભોગવવા પડ્યા છે, એટલે જ્યારે ઝારખંડમાં એક સ્થિર સરકાર રચાઈ રહી છે ત્યારે આમે ગૃહમંત્રી રાજનાથસિંહે અનેક વખત કહ્યું છે કે કેન્દ્ર ભારતના દેશ તરીકે સૌથી મોટી જો સમસ્યા હોય તો તે નક્સલવાદની સમસ્યા રહી છે, એક આખો રેડ કોરિડોર આપણે ત્યાં ઉપર ઉત્તરથી શરૂ કરીને છેક દક્ષિણમાં આંધ્રપ્રદેશ સુધી આપણે નક્સલવાદથી પ્રભાવિત એરિયા રહ્યા છે, અને ત્યાં નક્સલવાદ ઉપર કાબૂ લાવવો એ ખૂબ જરૂરી છે, એટલે મને એવું લાગે છે કે આજે જ્યારે એક સ્થિર સરકાર રચાવવા ઝારખંડમાં જઈ રહી છે ત્યારે
નક્સલવાદ ઉપર ખૂબ મોટો કાબુ મેળવવા માટે એ સ્થિર સરકારનું અસ્તિત્વ ઘણું બધું મહત્વનું બની રહેશે. તે જ રીતે જમ્મુ કાશ્મીરમાં મેં હમણાં જ કહ્યું તે પ્રમાણે કાશ્મીર વેલીમાં લોકોનું આટલું સુંદર પાર્ટિસિપેશન ઇલેક્શન દરમિયાન થાય, અને સાથે સાથે મેં હમણાં જોયું કે બે કે ત્રણ સીટો એવી છે કાશ્મીર વેલીની, મોતીલાલ કૌલ, હિના ભટ્ટ જેવા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કાશ્મીર વેલીમાં તેમની પોતાની બેઠક ઉપર, અમીર કદલ અને બીજી એક બેઠક ઉપર આગળ છે. એ ખૂબ સારી બાબત એટલા માટે છે કે સમગ્ર રીતે ભારતીય લોકતંત્રનું સ્વીકાર એ કાશ્મીરની પ્રજા દ્વારા વ્યક્ત થઈ રહ્યો છે. અને કાશ્મીરમાં જે કોઈ સરકાર આવશે, ચાહે પીડીપીની આવે સંયુક્ત સરકાર અથવા ભારતીય જનતા પાર્ટી સાથેની બીજી કોઈ પણ સરકાર આવે, પણ એક લોકતંત્રમાં આટલી આસ્થા અને વિશ્વાસ સાથે વિક્રમજનક મતદાન સાથે જમ્મુ કાશ્મીર વિશ્વાસ ચોક્કસથી મતદાન કરીને સ્થાનિકોએ વ્યક્ત કર્યો છે, પરંતુ પડકાર હવે કહી શકાય કે જે સ્થાનિક નેતાઓ જે ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા છે, પ્રજાએ નકાર્યો છે, આતંકવાદને પ્રજાએ નકાર્યો છે અને વિકાસ પ્રજાએ નકાર્યો છે, પરંતુ હવે જ્યારે પડકાર આવશે, ધારાસભ્યો સામે આવશે કે તેમના વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે અને બને તેટલી એવરી ટાઈમ એ કહે છે આતંકવાદ ને પ્રજા ન કરે છે, તો કોઈ બી પ્રજા ન કરે છે, ઇટ્સ નોટ અ બિગ ડીલ. આઈ એમ વન્ડરિંગ વાય ઇઝ કન્સર્ટલી એમ્ફસાઇઝિંગ કે આતંકવાદ ને પ્રજા ન કરે છે. સર, કોઈ બી દેશ હોય, કોઈ જે આતંકવાદ ને કોઈ નિછાવરે થાય, તો ઓન્લી થિંગ હું તમને યાદ કરું છું, ઓન્લી થિંગ વોઝ કે ધેર સમ ઇશ્યુઝ વિથ ધ ઇન્ડિયન આર્મી. એ લોકોને બીકોઝ ઓફ ધ હાઈ એન્ડર્સ ઓફ ધ ઇન્ડિયન આર્મી જે નથી, એટલે ધેર ઓઝ સમ કમ્યુનિકેટ, એટલે સમ મિસકમ્યુનિકેશન કે જે કહેવાય એ દૂર થયું છે. એટલે આતંકવાદ ને પ્રજાએ નકાર્યો, પ્રજાએ કાઇન્ડ ઓફ અ સોફ્ટ ફિલિંગ, કાઇન્ડ ઓફ અ સોફ્ટ ફિલિંગ ટુવર્ડ સેપરેટિસ્ટ એલિમેન્ટ, ફોર સેપરેટિસ્ટ એલિમેન્ટ એન્ડ ધોઝ સેપરેટિસ્ટ એલિમેન્ટ વેર ઇન્વોલ્વ વિથ ધ વાયોલેન્સ. હું એ જ કહું છું, તમે ક્યારના હિના ભટ્ટ ની વાત કરો છો, આઈ રિસ્પેક્ટ ધેટ, પણ બરોબર છે, એમાં કોઈ ના નથી, વી આર વેરી હેપી અબાઉટ ઇટ, બટ ધેટ ઇઝ અ વન ઓફ કેસ, લેટ ઇઝ નોટ ટોક ઓફ વન ઓફ કેસ. ધ પોઈન્ટ હિયર ઇઝ જે એન્ડ કે માં બહુ ક્લિયરલી, મારો સવાલ એ છે કે જે તે ઉમેદવારો માટે જે રીતે મતદાન થયું છે, એ બહુ મોટી ઘટના. જે રીતે રુજાન વાત કરી રહ્યા છે કે આતંકવાદ, આપ જે રીતે વાત કરી રહ્યા છો કે આતંકવાદને નકાર્યો છે, મૂળભૂત મૂળ હેતુ છે સ્થાનિકોનો હાલ પૂરતો શાંતિ અને વિકાસ, આ બંને હેતુને જો ધ્યાનમાં રાખવામાં આવે, ઉમેદવાર જે તે પક્ષનો કેટલો મજબૂત છે તેના ઉપર આધાર રાખે છે. ત્યાં સુધી હું માનું છું કે મતદાન સ્થાનિકો કરવા પહોંચ્યા છે, તો સૌથી પહેલો ઉમેદવાર કેટલો સક્ષમ છે આ જે તત્વો છે તેમની સામે લડવા માટે, અમીબેન શું કહેશો?